સંઘપ્રદેશ દબણના ભીમપોરની પંચાલ ઇન્ડસ્ટ્રીઝના પ્લેટિનિયમ સિન્થેટિકના માલિક સોહિલ હિંગોરા કાર લઈને સુરત જવા નીકળ્યા હતા અને તેઓ લાપતા થયા હતા. જો કે થોડા દિવસો બાદ કંપનીથી 200 મીટર દૂર ઉદ્યોગપતિની કાર મળી હતી. આ અંગે કંપનીના મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસે અન્ય રાજ્યોની પોલીસની મદદ લઈ તપાસ હાથ ધરી હતી, પરંતુ અભિયતની કોઈ ભાળ મળી નહોતી. एक महीने बाद ऑलमोस्ट वो अपने घर सकुशल वापस आ गए हैं. अभी चूंकि ये बहुत ज़्यादा सीरियस और सेंसेशनल केस था, दमन पुलिस इसमें अपनी पूरी जी जान से लगी हुई है. हमें उम्मीद है कि इसमें जितने भी जो क्रिमिनल्स इन्वॉल्व थे उनको हम बहुत जल्दी पकड़ पाएंगे. સુરતના નામી બિલ્ડર હનીફ હિંગોરાના પુત્ર ઉદ્યોગપતિ સોહિલ હિંગોરાને અપહરણ કરીને બિહાર લઈ જવાયો હતો અને ત્યારબાદ ખંડણી માટેનો ફોન આપ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. પરંતુ અભિયત સોહિલ હવે પાછો આવી ગયો છે ત્યારે આરોપી કોણ છે અને કેટલી ખંડણી ચૂકવાય તે અંગે પોલીસનું મૌન છે. કુછ નહીં પતા લગા. હા, ફિરોતી માંગી હતી, ફિરોતી માંગી ગઈ હતી. પરિવારને હવે હમી નહીં બતાયા કેટલી ફિરોતી માંગી ગઈ હતી. અભિયત ઉદ્યોગપતિ સોહિલનો છુટકારો થયો છે અને તે સહી સલામત ઘરે પણ આવી ગયો છે, પણ આ કેસમાં પોલીસ અપહરણકારો સુધી પહોંચી નથી શકી. માનવ ઠાકોર, VTV, દમણ.